હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે સફળ જીવનની દિશા ધારણા, પ્રકરણ સદગુણો વધારો, સુસંસ્કૃત બનો. મનુષ્ય પાસે સૌથી મોટી મૂડી સદગુણની છે. તેની પાસે જેટલા સદગુણ છે તે તેટલો જ વધુ ધનિક છે. ધનના બદલામાં બજારમાંથી બધી જ વસ્તુઓ ખરીદી શકાય છે. તેવી જ રીતે સદગુણોની મૂડી કોઈથી કોઈ પણ દિશામાં ઈચ્છિત પ્રતીક કરી શકાય છે. જેની અંદર સદગુણોની મૂડી ભરેલી છે તેને આત્મબળ અને આત્મવિશ્વાસ દેવી સહાયતાની જેમ હંમેશા પ્રગતિનો માર્ગ દેખાડે છે. પોતાના મધુર સ્વભાવને કારણે તે જ્યાં પણ જાય છે ત્યાં પોતાનું સ્થાન બનાવી લે છે. પોતાની વિશેષતાઓથી તે સૌને પ્રભાવિત કરે છે અને બધાની સહાનુભૂતિ મેળવે છે. બીજાને પ્રભાવિત કરવાનું અને પોતાની સફળતાનું મુખ્ય કારણ તેના સદગુણ જ છે. આ વિશેષતા જેની પાસે હશે પારકા પોતાના થઈ જશે અને દુશ્મનને પણ દોષ થવામાં વાર નહીં લાગે. જીવનમાં આધારસ્તંભ સદગુણ છે. પોતાના ગુણ કર્મ અને સ્વભાવને શ્રેષ્ઠ બનાવવા, પોતાની ટેવોને શ્રેષ્ઠ સજ્જનની જેમ ઢાલ બનાવી દેવી તે ખરેખર એવી મોટી સફળતા છે. તેની સરખામણી બીજા કોઈ પણ સાંસારિક લાભ સાથે ન કરી શકાય. સદગુણના વિકાસનો યોગ્ય માર્ગ એ છે કે તેના સંદર્ભમાં વિશેષ રૂપે વિચાર કરો, તેવું જ વાંચન કરો, તેવું જ શ્રવણ કરો, તેવું જ બોલો, તેવું જ વિચારો. જે સદગુણો વધારવામાં, સદપૂર્તિઓ આગળ વધારવામાં મદદરૂપ હોય. સદગુણો અપનાવવાથી પોતાની પ્રગતિ અને આનંદનો માર્ગ પ્રશસ્ત થઈ શકે છે તેનું ચિંતન અને મનન નિરંતર કરવું જોઈએ. આપણી અંદર સદગુણના જેટલા બીજાંકુર દેખાય તે સારપ અને સચપડતું દેખાય તેને શોધતા રહેવું જોઈએ. જો મળે તો તેનાથી ખુશ થવું જોઈએ અને તેનું સિંચન કરવામાં વધારવામાં લાગી જવું જોઈએ. ઘાસ પૂસથી વચ્ચે કોઈ સારો છોડ ઉગી નીકળે છે તો તે જોઈ ચતુર ખેડૂત ખુશ થઈ જાય છે અને તેની સંભાળ અને વૃદ્ધિ માટેની વ્યવસ્થા કરે છે. તેથી તે નાનો એવો છોડ વિશાળ વૃક્ષ થવાથી તેનાથી મળનારા બધા લાભ તે મેળવી શકે છે. આપણે પણ આપણા સદગુણોને આવી જ રીતે શોધવા જોઈએ. જે અંકુર ફૂટ્યા છે તેની જરૂર સાર સંભાળ લેવામાં આવે તો તે જરૂર વધશે અને એક દિવસ પુષ્પ પલવની ગટા ટોપ બની ચિત્તમાં આનંદ ઉત્પન્ન કરશે. આપણે સજ્જન બનીએ, શ્રેષ્ઠતાઓ વધારીએ, સદગુણીનો વિકાસ કરીએ એ જ આપણી મહત્વાકાંક્ષા હોવી જોઈએ. થોડા પ્રમાણમાં પણ સદગુણ આપણામાં જ હશે તો ભવિષ્યમાં તેનો વિકાસ થવાથી આપણું ભાગ્ય અને ભવિષ્ય ઉજ્જવળ કરવાની કોશિશ સ્વાભાવિક રીતે કરી શકાય છે. માની લઈએ કે આજે આપણામાં સદગુણ ઓછા છે, દુર્બળ છે, પરંતુ તે અસ્તિત્વમાં છે, તે ઓછું છે અને એટલું ઓછું છે કે આપણે તેને વધારવાની વાત વિચારીએ છીએ. સંસારમાં કોઈ વિભૂતિ એવી નથી જે ત્રિવ્ય આકાંક્ષા અને પ્રબળ પુરુષાર્થને આધારે મેળવી ન શકાતી હોય. સદગુણની બહુમૂલ્ય સંપત્તિ માનવ જીવનની સૌથી મોટી વિભૂતિઓ માનવામાં આવે છે. તે મેળવી મુશ્કેલ તો છે જ, પરંતુ મુશ્કેલ એના માટે છે કે જે તેના તરફ ધ્યાન નથી આપતા. જેણે પોતાના મન અને મસ્તિષ્કને શ્રેષ્ઠતાનું મહત્વ સમજવા અને તેને પ્રાપ્ત કરવા માટે જાગૃત કર્યું છે તેને તેનું લક્ષ્ય પ્રાપ્ત થશે જ. તે શ્રેષ્ઠ સજ્જન બની પોતાની જાતને પરમ ભાગ્યશાળી માનવા લાગશે. એક રાજાને સપનામાં એક સાધુએ કહ્યું કે કાલે રાત્રે એક ઝેરી સાપના કરવાડી તારું મૃત્યુ થઈ જશે. તે સાપ તારા પૂર્વજન્મનો દુશ્મન છે અને અમુક ઝાડના મૂળમાં રહે છે. સવારે રાજા ઉઠ્યો, વિચારવા લાગ્યો કે પોતાની જાતને બચાવવા માટે શો ઉપાય કરવો જોઈએ. રાજાને વિશ્વાસ હતો કે તેનું સપનું સાચું છે. તેણે સાપ સાથે સારો વ્યવહાર કરવાનો નિર્ણય કર્યો. સંધ્યા થતા
ચાના મૂર્તિ લઈને પોતાની પથારી સુધી ફૂલોનું પાથરણ પાથરી દેવડાયું. સુગંધ એત પાણી છટકાવ કર્યો. મીઠા દૂધના વાટકા ઠેર ઠેર મુકાવી દીધા અને સેવકને કહ્યું, સાપ આવે તો તેને કોઈ પણ પ્રકારનું નુકસાન ન કરે. રાત્રિના સમયે સાપ જેમ જેમ રાજાના મહેલ તરફ આવવા લાગ્યો તેમ તેમ એનો ગુસ્સો ઓછો થતો ગયો. અંતે જ્યારે રાજા પાસે પહોંચ્યો તો તેના સારા વ્યવહારથી પ્રસન્ન થઈ મિત્રતાની ભેટ તરીકે પોતાનો કિંમતી મણી આપીને પાછો ચાલ્યો ગયો. બ્રહ્મસાય અને સદવ્યવહાર એવા પ્રબળ હથિયાર છે જેનાથી ખરાબમાં ખરાબ સ્વભાવવાળા દુષ્ટ મનુષ્યને પણ હારવું પડે છે. ગુણોના વિકાસ કરવા માટે પ્રયત્નશીલ રહો તો નિસંદેહ તમે સન્માન મેળવશો. લોકો ગુણની પૂજા કરે છે, વ્યક્તિની નહીં. સચ્ચાઈ આગળ નતમસ્તક થાય છે, બનાવટ આગળ નહીં. કેચુડાના ફૂલ દેખાવમાં આકર્ષણ હોય છે, પરંતુ લોકો ગુલાબની સુગંધ વધુ પસંદ કરે છે. તમારામાં સદગુણનો વિકાસ થશે તો તમે જરૂર પ્રશંસાના પાત્ર બનશો. મનુષ્ય માં જેટલા ગુણો વિકસ્યા હોય તેના પ્રમાણમાં લોકો તેના તરફ આકર્ષાય છે. સારા કામ કરનારને બધે જ પ્રશંસા થાય છે. તમારો કોઈ ગુણ સામાન્ય સ્તરની વ્યક્તિઓથી જેટલો વધારે હશે એટલો જ તમને વધુ યશ મળશે. ગુણ ગ્રહણ કરવા એ એક વિશિષ્ટ ભાવના છે. જો બધા વિચારોને જુદા કરીને મનુષ્ય તેમાં જ ધ્યાનપૂર્વક પોતાની શક્તિ મનની શક્તિને કેન્દ્રિત કરે અને દરરોજ પોતાની ભાવનાને દ્રઢ કરતો રહે તો તે સદગુણનો જીવતું જાગતું પુત્ર બની જાય છે. તેની માનસિક શક્તિઓ વધી જાય છે, દુશ્મનાવટ ઘટી જાય છે, પારકા પોતાના થઈ જાય છે, દુઃખ સમાપ્ત થાય છે, દુઃખ સમાપ્ત થાય છે અને સુખમાં વધારો થાય છે. ગુણ જોઈએ, ગુણની ચર્ચા કરીએ, ગુણવાનને પ્રોત્સાહિત કરીએ તો પોતાનો સ્વભાવ બીજા માટે જ નહીં પોતાના માટે પણ મંગલમય સાબિત થઈ શકે છે. સોક્રેટિસ ખૂબ જ કદરૂપા હતા, છતાં તેઓ અરીસો હંમેશા પોતાની પાસે રાખતા હતા અને વારંવાર તેમાં મોઢું જોતા હતા. એક મિત્રએ તેને કારણ પૂછ્યું તો તેણે કહ્યું, વિચારું છું કે મારી આ કદરૂપતાનો સામનો મારે વધુ સારા કામ કરીને સુંદરતા વધારીને કરવો જોઈએ. આ વાત યાદ રાખવા માટે અરીસાની મદદ મળે છે. બીજા એ વાત સોક્રેટીસે એ કહી કે જે સુંદર છે તેમણે પણ વારંવાર અરીસો જોવો જોઈએ અને શીખવું જોઈએ કે ઈશ્વરે આપેલા સૌંદર્ય પર ક્યાંક દુષ્ટ પ્રવૃત્તિઓનો ડાક અથવા ડબો ન લાગી જાય. તેમનો મત હતો, મનુષ્યમાં ચંદન જેવો ગુણો હોવા જોઈએ. સુડર હોય કે બેડોળ, વેડે તો સુગંધ જ. પોતાનું મૂલ્ય સમજો અને વિશ્વાસ રાખો કે તમે સંસારની સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છો. પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.